નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિકનો અંક કે જે 21 અને 22 બે અંક એક સાથે આવેલા છે, એટલે કે આપણો જે 1 નવેમ્બરનો અંક છે તેમની સાથે સાથે 16 નવેમ્બરનો અંક પણ ઇન્ક્લુડ કરી લીધો છે. તો એની મેન્સની દ્રષ્ટિએ મહત્ત્વની જે તૈયારી માટે જરૂરી એવા ટૉપિક છે, ઉપરાંત ક્લાસ 3 લેવલના પણ કેટલાક મહત્ત્વના પ્રશ્નો એની અહીં ચર્ચા કરવાના છીએ. વન લાઇનરનો જે વિડીયો છે એ ઓલરેડી આપણી ચેનલ ઉપર પાક્ષિકનો અપલોડ થઈ ગયો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે વિડીયોને જોઈ શકો છો. સૌ પ્રથમ તો મુખપૃષ્ઠ ઉપર એક સૌથી મહત્ત્વના ન્યૂઝ આપેલા છે કે 100 કરોડ ઉપરાંતનું રસીકરણ ભારતે કરી નાખ્યું છે. તો 135 કરોડની સંખ્યા જે છે એમાંથી 100 કરોડ ઉપરનું રસીકરણ થઈ ગયું છે અને ગુજરાતે લગભગ સંપૂર્ણપણે વેક્સિનેશન કરી નાખ્યું છે. અહીં તમે ગુજરાતનો આંકડો જોઈ શકો છો કે 6.75 કરોડથી વધુ વેક્સિનેશન સાથે ગુજરાત એ અગ્રેસર છે, એટલે લગભગ સંપૂર્ણ જનતા રાજ્યની દરેકે દરેક લોકોને રસી મુકાઈ ગઈ છે. હવે અહીંયા એવું બની શકે કે બંને ડોઝ અને સિંગલ ડોઝ એ બધું સાથે ગણી લેતા હોય, કારણ કે ઘણા લોકો હાલ હજુ એવા છે કે જેણે પ્રથમ ડોઝ લીધો નથી. આગળ વધીએ આપણે તો જે મહત્ત્વનું છે એની ચર્ચા કરતા જઈશું. તો સર્વપ્રથમ છે, ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે. તો તમને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ક્યાં આવેલું છે, તો એ ભાવનગર ખાતે આવેલું છે. તો મિત્રો, તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે લિક્વિડ પોર્ટ તરીકે કયા બંદરને ઓળખવામાં આવે છે. આગળ વધીએ તો સર્વપ્રથમ તો અહીં અનુક્રમણિકા આપેલી છે, જેમાં સૌથી મહત્ત્વનું એવું છે જિલ્લા પ્રોફાઇલ, જેમાં ખેડા જિલ્લો આપેલો છે. તો મિત્રો, જિલ્લા પ્રોફાઇલ જેટલી પણ અત્યાર સુધીમાં પાક્ષિકમાં આવી છે એ દરેકે દરેકની આપણે અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું, જેથી પરીક્ષાની દ્રષ્ટિએ જે જિલ્લાઓને રિલેટેડ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે એમાં વ્યવસ્થિત ચર્ચા કરી શકીએ. પ્રથમ જે આર્ટિકલ છે એમાં વડાપ્રધાન દ્વારા જે મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવે છે એ આપેલું છે. તો જેમાં મહત્ત્વનો એક પ્રશ્ન આપણને મળી રહે છે કે 31 ઓક્ટોબર એને આપણે રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં ઉજવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ જેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના ભારત સાથેના સંબંધ અથવા ભારતના અને સંયુક્ત રાષ્ટ્રના સંબંધ, આવું જો તમને મેન્સમાં કંઈ પણ પૂછાય તો અહીં જેટલું પણ મિત્રો હાઇલાઇટ કરેલું છે આ દરેકે દરેક બાબત તમે એમાં લખી શકો છો કે 1945માં સંયુક્ત રાષ્ટ્રનું જે ઘોષણાપત્ર અસ્તિત્વમાં આવ્યું, બરાબર, તો એમની અંદર 47-48માં જ્યારે માનવ અધિકારોની વાત થઈ રહી હતી તો તેની અંદર જે કંઈ પણ બાબતો લખાઈ હતી તેમાં ભારતના પ્રતિનિધિએ આપત્તિ વ્યક્ત કરી હતી અને ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ આ વાત એમાં નોંધવામાં આવી હતી. હવે અહીં જે વ્યક્તિએ પ્રતિનિધિત્વ કરેલું હતું મહિલાઓ તરફથી તે હતા શ્રીમતી હંસા મહેતા. આ બાબતે એક ધ્યાન રાખજો. અને બીજી એક બાબત કે વુમન એમ્પાવરમેન્ટને ધ્યાનમાં રાખીએ તો 1953માં વિજયાલક્ષ્મી પંડિત એ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના પહેલા મહિલા પ્રમુખ પણ બન્યા હતા. એ પછી 1950ના સમયથી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો જે હિસ્સો છે ભારત સતત રહ્યું છે. વિશ્વમાં ક્યાંય પણ શાંતિ મિશન જો મોકલવામાં આવે તો ભારતીય સૈન્યના કેટલાક ચુનિંદા જે જવાનો છે એ એમનો હિસ્સો બનતા હોય છે. ત્યારબાદ WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા એની સાથે મળી અને માર્ચ 2021માં ભારતે ઘોષણા કરી, WHOએ ઘોષણા કરી શું કે ભારત એ પારંપરિક ચિકિત્સા માટે વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. જે ભારત દેશ છે આપણા દેશની અંદર પારંપરિક ચિકિત્સા જે આયુર્વેદ વગેરે છે એ બધી ચિકિત્સાઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. અને ત્યારબાદ 1977માં સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કરનાર અટલ બિહારી વાજપેયી, આ બાબત એક ધ્યાન રાખવાની છે. અને 24 ઓક્ટોબર જે છે એને યુએન ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ પછી આગળ વધીએ આપણે તો જે બીજો આર્ટિકલ છે તેમાં ભાવનગરમાં જે આવાસોનું નિર્માણ થયું એ આપવામાં આવ્યા. ત્યારબાદ ચિત્રકૂટ ધામ ક્યાં આવેલું છે
तो चित्रकूट धाम ए भावनगर जिल्लाना तल गाजरडा खाते आवेलू छे अने जे मोरारी बापू छे ए मोरारी बापूनो आश्रम छे एनुं नाम छे चित्रकूट धाम। એટલે ક્લાસ થ્રી લેવલે આ પ્રશ્નો આપણા માટે અગત્યના બની રહેતા હોય છે। ત્યારબાદ હીરપુરા બેરેજ એની અથવા તો હીરપુરા યોજના ક્યાં આકાર લઈ રહી છે, તો મહેસાણા જિલ્લાના વીરપુર તાલુકામાં હીરપુરા ગામ છે ત્યાં સાબરમતી નદી પર આ યોજના સાકાર થઈ રહી છે। એ પછી જે વેક્સિનેશન થયું છે તેને રિલેટેડ કેટલાક આંકડાઓ છે, તો ભારતમાં ગુજરાતમાં કેટલા ગામડાઓ છે, તો ટોટલ 18,215 ગામ છે, જેમાંથી 15,647 જેટલા ગામ એમાં 100% ડોઝ અપાઈ ચૂક્યો છે। તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાની છે, ગામડાઓની સંખ્યા આપણા માટે મહત્ત્વની છે। 18,215 જે આવનારી તલાટી વગેરે પરીક્ષાઓ છે તો એના માટે એ જરૂરી બની રહે છે। ત્યારબાદ આગળ વધીએ તો ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ, આ એક ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, GMSCLનું ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ, આના દ્વારા જે કોરોના માટેની વેક્સિન છે એ વેક્સિનની ખરીદી કરવામાં આવે છે। એટલે ગુજરાત રાજ્યમાં વેક્સિન ખરીદી માટેનું કાર્ય જે છે કોને સોંપવામાં આવેલું છે, તો ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડને આ કાર્ય સોંપવામાં આવેલું છે। આ ઉપરાંત રાજ્યની અંદર 2250 જેટલા રસીના સ્ટોર જે છે એ ઊભા કરવામાં આવેલા છે, અને અહીંથી જે રસી ઉપલબ્ધ છે એનો રિયલ ટાઈમ માહિતી મળી રહે એ માટે ઈ વિન પરિયોજના એ રાજ્યમાં 2016થી કાર્યરત છે, અને એની સાથે સાથે 12,000થી પણ વધારે તાલીમબદ્ધ વેક્સિનેટરો ઉપલબ્ધ છે, એટલે કે કર્મચારીઓ છે જેમને તાલીમ આપવામાં આવેલી છે। તો વેક્સિનની માહિતી માટે કઈ યોજના કાર્યરત છે, તો ઈ વિન યોજના કાર્યરત છે અને 2016થી એ કાર્યરત છે। મિત્રો, તમારે મને કમેન્ટ કરીને ઈ વિન એનું પૂરું નામ જણાવવાનું છે। એ પછી સુરતની અંદર દિવાળી પર સરદાર ધામ અથવા તો આપણે એવું કહી શકીએ કે પટેલ કેટેગરી માટેથી જે હોસ્ટેલ છે એનો નિર્માણ અહીં થનારું છે, તો એનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેટલીક મહત્ત્વની બાબતો જેમાં સિદ્ધ હેમ શબ્દાનું શાસન પુસ્તક એમને હાથીની અંબાડી ઉપર મુકાવી, અને ગ્રંથયાત્રા કોણે કઢાવેલી, તો રાજા સિદ્ધરાજે કરાવેલી। તે પછી અહીં જે લાલ હાઇલાઇટ કરેલું છે, તો મિત્રો આવા જે વાક્યો છે એ તમે મેન્સની પરીક્ષામાં નિબંધ પ્રકારના જે પ્રશ્નો પૂછાતા હોય છે અથવા નિબંધનું પેપર જે હોય છે એમની અંદર આવા વાક્યોનો ઉપયોગ તમે કરી શકો છો। અહીં શિક્ષણનું મહત્ત્વ દર્શાવેલું છે। ત્યારબાદ નીચે જે તમને આ લાલ અક્ષરે લાલ હાઇલાઇટ કરેલું છે, તો શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે એવી બાબતો જો તમને પૂછવામાં આવે અથવા શિક્ષણ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય, તો એના જવાબમાં તમે આ જે બાબતો અહીં દર્શાવી છે એ તમે લખી શકો છો, જેની અંદર સરકાર દ્વારા જે અલગ અલગ પ્રકારની યોજનાઓ જેમાં શાળા પ્રવેશોત્સવ છે, કન્યા કેળવણી નિધિ છે, એ પછી વિદ્યાદીપ યોજના, સાયન્સ સિટી, ગુણોત્સવ, એના જેવા ફેરફારો જે લેવામાં આવ્યા સરકાર દ્વારા કરવામાં આવ્યા, તો એ બાબતો તમે એમાં લખી શકો છો। ત્યારબાદ કેવી રીતે કામમાં આવ્યા છે, તો શાળા પ્રવેશોત્સવ થકી કન્યા કેળવણીમાં વૃદ્ધિ થઈ છે અને કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ડ્રોપ આઉટ એટલે શું છે કે મોટાભાગે છોકરીઓને 8 ધોરણ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી આગળ ભણવા દેવામાં આવતી નથી, તો 9મા ધોરણમાં કન્યાઓની સંખ્યા 8ની સરખામણીએ ઘટી જતી હોય છે, તો તેને ડ્રોપ આઉટ કહેવાય છે। તો સરસ્વતી સાધન યોજના વગેરે જેવી યોજનાઓ દ્વારા કન્યાઓના કેળવણીનું જે છે એને ઉત્થાન કરવામાં આવેલું છે। ત્યારબાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના આવાસે નારી શક્તિ જે છે એનું અભિવાદન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ 18 મહિલાઓ જે છે એને સન્માનિત કરવામાં આવી, જેમાં પ્રથમ છે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં વિજેતા બનેલી ભાવિના પટેલ, ત્યારબાદ ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા એવા મહિલા સ્કાય ડ્રાઈવર શ્વેતા પરમાર, 19 વર્ષની નાની વયે કમર્શિયલ પાઇલટ બનનાર મૈત્રી પટેલ,
કલાગુરુ ચંદન ઠાકોર દ્વારા અમદાવાદ ખાતે નૃત્ય ભારતી સંસ્થા જે છે એ મિત્રો કાર્યરત છે. આ એક ધ્યાન રાખજો, કારણ કે ઘણી વખત આવી સંસ્થાઓના સ્થાપક જે છે એના નામ પૂછાઈ જતા હોય છે. તો ચંદન ઠાકોર એમણે નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરેલી અને અહીં જે ત્રણ મહિલાઓના નામ આપેલા છે તો એ કયા ફિલ્ડ સાથે સંકળાયેલી છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ ભાવિના પટેલે મેળવ્યો છે. શ્વેતા પરમાર એ મહિલા સ્કાયડાઈવર છે અને મૈત્રી પટેલ એ કમર્શિયલ પાઇલટ છે. એ પછી અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ જે બાકીની મહિલાઓ છે તો એ કયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે એની માહિતી આપેલી છે, પરંતુ એ એટલી બધી મહત્ત્વની નથી એટલે આપણે એના ઉપર ચર્ચા નહીં કરીએ. ત્યારબાદ ખાસ બાબત એક ધ્યાન રાખવાની છે કે રાષ્ટ્રીય પોષણ માસ કયા મહિનામાં ઉજવવામાં આવે છે. તો દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર રાષ્ટ્રીય પોષણ માસ જે છે એ ઉજવવામાં આવતો હોય છે. તો આ બાબત એક ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે. એની સાથે સાથે આરોગ્ય સંભાળ માટેથી કેવા પગલાંઓ લેવાય છે, તો પોષણ કીટ જે છે એ આંગણવાડી ખાતે અતિ કુપોષિત કે કુપોષિત બાળકોને ધાત્રી માતાઓ એટલે કે જે સ્તનપાન કરાવતી માતાઓ છે તે સગર્ભા બહેનો એ બધાને આ પોષણ કીટ આપવામાં આવે છે. એ પછી ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ અને પોષણનો સમય એવો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અને ઘણી બધી યોજનાઓ જે છે એના દ્વારા જે માતા સગર્ભા માતા છે અને બાળક જે છે એમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવામાં આવે છે. એ પછી આગળ વધીએ આપણે તો સૌથી મહત્ત્વની એવી ગો ગ્રીન યોજના કે જે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ પટેલ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી, તો એ યોજના જો ડાયરેક્ટ તમને પૂછાય તો એ યોજનાને રિલેટેડ જેટલી પણ જરૂરી માહિતી છે એ અહીં આપણને પૂરેપૂરી આપી દીધી છે. તો વધારે આપણે કંઈ લખવાનું રહેતું નથી મિત્રો. અહીંયા રાજ્યને ગ્રીન અને પોલ્યુશન ફ્રી બનાવવા માટે જે શ્રમયોગીઓ છે એ શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટેની આ યોજના છે, જેમાં સંગઠિત ક્ષેત્રના જો શ્રમયોગીઓ વાહન ખરીદે તો એમને 30% અથવા 30,000ની મર્યાદામાં અને બાંધકામ ક્ષેત્રના જો શ્રમયોગીઓ વાહન ખરીદે તો 50% અથવા 30,000ની મર્યાદામાં, બેમાંથી જે ઓછું હોય એ મર્યાદામાં એને સહાય કરવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ વાહનના જે RTO રજિસ્ટ્રેશન ટેક્સ, રોડ ટેક્સ એના ઉપર પણ વન ટાઈમ સબસિડી અપાશે અને અસરકારક અમલીકરણ માટે રાજ્યનું જે શ્રમ અને રોજગાર વિભાગ છે એના દ્વારા મોબાઈલ એપ્લિકેશન તથા પોર્ટલ gogreenlwb.gujarat.gov.in એ પણ શરૂ કરવામાં આવેલું છે. મિત્રો ઘણીવાર મેન્સની અંદર આપણે જ્યારે પ્રશ્નનો જવાબ લખતા હોઈએ તો ખાસ જો આવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે તો આપણા માર્ક્સ વધી જતા હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો રાજ્યની અંદર જે ન્યુમોનિયા, નાના બાળકોમાં ખાસ આ રોગ જોવા મળતો હોય છે, તો ન્યુમોનિયા અને મગજનો તાવ એનાથી રક્ષણ આપતી જે રસી છે PCV ન્યુમોકોકલ વેક્સિન કન્જ્યુગેટ વેક્સિન, તો એના વિશે અહીં વાત કરીશું. તો મગજનો તાવ અને ન્યુમોનિયા એની સામે આરોગ્ય કવચ પૂરું પાડતી જે વેક્સિન છે એનું નામ શું છે, તો એનું નામ છે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન, જે ટૂંકમાં PCV તરીકે ઓળખાય છે. મિત્રો અહીં કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે ન્યુમોકોકલનો જે સ્પેલિંગ છે એ P થી શરૂ થાય છે, તો એ બાબત ખાસ ધ્યાન રાખવાની. જેમ કે ફિઝિયોથેરાપી બોલીએ છીએ ફ, પરંતુ સ્પેલિંગ થાય છે PHY, રાઈટ. હવે આજે વેક્સિનેશન ડ્રાઈવ છે એનો આરંભ ક્યાંથી થયો, તો છોટાઉદેપુર જિલ્લાના અલ્હાદપુરા એમનો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ત્યાંથી એમનો શુભારંભ કરવામાં આવેલો છે. મોટાભાગે મિત્રો આવા જે કાર્યક્રમો હોય છે તો એ આવા આદિવાસી જિલ્લા છોટાઉદેપુર છે કે પછી દાહોદ છે, ગોધરા છે, ત્યાંથી વધારે થતા હોય છે. ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની જેટલી પણ હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો છે, આરોગ્ય કેન્દ્રો છે, તો આ દરેક જગ્યાએથી વેક્સિન જે છે એ 1.5 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે. એ ઉપરાંત ખાનગી ક્ષેત્રની અંદર આ જે વેક્સિન છે એ 3,000 રૂપિયાથી લઈ 4,500 રૂપિયાની
કિંમતે મળતી હોય છે, તો એ અહીં સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય આપવામાં આવશે. એમના જે ડોઝ છે એ ડોઝ 3 ડોઝ હોય છે, જેમાં બાળકના જન્મના 6 અઠવાડિયે એટલે કે 1.5 મહિના બાદ, ત્યારબાદ 14 અઠવાડિયે અને 9 મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. હવે આ જે રોગ છે એમાં થાય છે શું, તો શ્વાસોચ્છવાસને લગતો રોગ છે એટલે ખાસ કરીને ફેફસામાં બળતરા અને પ્રવાહીનો સંચય કરે છે. પ્રવાહી એકઠું થવું એને જ આપણે ન્યુમોનિયા તરીકે ઓળખીએ છીએ. એની સાથે સાથે ઉધરસ, છાતી અંદર ખેંચાવી એટલે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે, તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી એટલે બાળક જ્યારે શ્વાસ લેતું હોય ત્યારે ગળામાંથી સીટી વાગતી હોય એવો અવાજ આવે, પણ એકચ્યુઅલી એ જે અંદર કફ જમા થયો છે એનો એ અવાજ હોય છે. તો આ જે રસી છે એ રસી ન્યુમોકોકલ રોગનું જોખમ ઘટાડે છે, અને એની સાથે સાથે બાળકોની અંદર પલ્સ પોલિયો રસી જે આપવામાં આવે છે, તમે ઘણીવાર અમિતાભ બચ્ચનની જાહેરાત જોતા હોવ છો દો બુંદ જિંદગી કે, તો આ જે રસી આપવામાં આવે છે એના કારણે 2007માં ગુજરાત રાજ્યને પોલિયો મુક્ત જાહેર કરી દેવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો ગુજરાત પોલીસ જે છે એને પણ સારી એવી યોજનાઓનો લાભ મળ્યો છે. સરકાર દ્વારા આધુનિક સાધન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ પછી તાજેતરમાં એક પુસ્તક લોન્ચ થયું છે મિત્રો, ઘણા લોકોને વોટ્સઅપ પર કે તેમાં એ પ્રાપ્ત થયું હશે. તો એ પુસ્તક વિશે થોડું જોઈએ કે રાજ્યની જે મહિલાઓ છે એને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક ડૉક્ટર અનંત પ્રભુજી એમણે લખ્યું છે, અને પુસ્તકનું ટાઇટલ છે સાયબર સેફ ગર્લ. આ જે પુસ્તક છે એ પુસ્તકની કોપી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમે સાયબર સેફ ગર્લ એવું હેશટેગ સાયબર એવું સર્ચ કરશો તો તમને એ પુસ્તકની કોપી મળી રહેશે અને તમે ડાઉનલોડ કરી શકો છો, જેની અંદર મહિલાઓએ કેવી રીતે બચવું એના વિશેની માહિતી આપી છે. ત્યારબાદ GCRIનું ફૂલ ફોર્મ, તો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે આવેલી છે. ત્યારબાદ એક મશીનનું નામ આપેલું છે ટોમોથેરાપી મશીન. તો આ મશીનનું કાર્ય શું છે, તો ટોમોથેરાપી મશીનથી શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એકસાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાય છે. નોર્મલી અત્યારે જે કેન્સરની સારવાર આપવામાં આવે છે તો એની આડઅસર આખા શરીરમાં જોવા મળે છે, જેના ભાગરૂપે શરીર પરના વાળ દૂર થઈ જતા હોય છે. તો ટોમોથેરાપી મશીન દ્વારા શરીરના પર્ટિક્યુલર કોઈ ભાગમાં કેન્સર છે તો એ ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવશે. તો ટોમોથેરાપી મશીન તમારે એક ખાસ યાદ રાખવાનું છે મિત્રો. એ પછી બોટાદ જિલ્લામાં તીર્થધામ ગઢડા આવેલું છે, તો ગઢડા અને ગીર ગઢડા ક્યાં આવેલું છે એ મિત્રો તમારે મને કમેન્ટ કરવાનું છે. જ્યારે ગઢડા જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલું મહત્ત્વનું તીર્થધામ છે જે બોટાદ જિલ્લામાં આવેલું છે. એ પછી સાળંગપુર કષ્ટભંજન હનુમાનનું મંદિર આવેલું છે, તો ત્યાં મુખ્યમંત્રી દ્વારા એમની મુલાકાત લેવામાં આવી. તો આવા જે મંદિર કે જગ્યાઓ છે એ ખૂબ જ અગત્યની બની રહેતી હોય છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાનું જ બરવાળા તાલુકાનું કુંડળધામ, ત્યાં પણ મુખ્ય મંદિર અને કુંડલેશ્વર મહાદેવના મંદિર આવેલા છે. તમે Class 3ના પેપરો ખોલીને જોશો તો એમાં આવા મંદિરો કે મહાદેવના મંદિર કે એના નામ પૂછી નાખ્યા હોય છે કે ક્યાં આવેલા છે, તો એ આપણે લખવાના હોય છે. આ ઉપરાંત સાળંગપુર મંદિર જે છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ એની સમાધિ પણ આવેલી છે, જે તાજેતરમાં નિધન પામ્યા તેમની સમાધિ ક્યાં આવેલી છે, તો સાળંગપુર BAPS મંદિર ખાતે એમની સમાધિ આવેલી છે. એ પછી આગળ વધીએ આપણે તો ઘણી બધી જે સેવા સેતુ વગેરે કાર્યક્રમ છે એમના દ્વારા લોકોને યોજનાઓના લાભ આપવામાં આવ્યા એની માહિતી છે. તો અહીં સેવા સેતુ કાર્યક્રમ જે છે એનો 7મો તબક્કો એનું આયોજન કરવામાં આવ્યું, અને ક્યાંથી એનો શુભારંભ થયો, તો અમદાવાદના સાણંદ તાલુકાના મણિપુર ખાતેથી. અને આજે 5મી જાન્યુઆરી 2022 સુધી 7મા તબક્કાનું આયોજન થશે, એટલે આની પહેલાં કુલ 6 તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે, જેમાં
સરકારના અલગ અલગ 18 વિભાગો જે છે તેની 53 જેટલી જે યોજનાઓ છે કે જે કંઈ પણ સેવાઓ છે એ અહીં લોકોને પૂરી પાડવામાં આવે છે. સોરી મિત્રો, 13 વિભાગો અને 56 જેટલી જે સેવાઓ છે તે પૂરી પાડવામાં આવે છે. હવે સેવા સેતુ જે કાર્યક્રમ છે તેમાં ગ્રામ્ય કક્ષાએ 6-8 ગામ વચ્ચે 1 કેમ્પનું આયોજન થાય. જો મહાનગરો હોય તો મહાનગર વિસ્તારોમાં 4-5 વોર્ડનું 1 યુનિટ બનાવી અને નગરપાલિકા હોય તો 2-3 સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન. હવે મહાનગરોની અંદર 4-10 સેવા સેતુ, જ્યારે મહાનગરપાલિકામાં 4-5 વોર્ડ દીઠ 2-3 સેવા સેતુ. હવે આની અંદર હોય છે શું તો સંપૂર્ણપણે સ્થળ પર જ ટોટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવાઓની અંદર સરકારી નોટરી જે વકીલ હોય છે તે ઝેરોક્સ, કમ્પ્યુટર, પ્રિન્ટર, ફોટોગ્રાફી ટોટલી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી કરી આધાર કાર્ડને રિલેટેડ, રેશન કાર્ડ રિલેટેડ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રિલેટેડ યોજનાઓ કે કોઈ પણ પ્રકારની સેવા જે છે એ અહીં સિંગલ સ્ટોપ સોલ્યુશન એનું આપવામાં આવતું હોય છે. અને તાજેતરનો જે આ 7મો કાર્યક્રમ છે એ બધા કરતાં અલગ હતો, કારણ કે મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રકારનું પ્રાસંગિક પ્રવચન કર્યા વિના જ સીધે સીધી કાર્યક્રમની શરૂઆત કરી દીધેલી. મહિલાઓને જે એમની સહાયના ચેક હતા એ અર્પણ કરીને કાર્યક્રમ શરૂ કરી દીધેલો. એ પછી લેખની અંદર જે પણ કંઈ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યા એની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ કૃષિ રિલેટેડ આર્ટિકલ છે. ત્યારબાદ સૌથી મહત્ત્વનું એવું બીજું એક પુસ્તક કે જે પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ લખેલું છે, મોહન સે મોહન પુસ્તકનું ટાઇટલ છે. એને અહીં તમે મુખપૃષ્ઠ જોઈ શકો છો. તો આ પુસ્તકની અંદર મોહન સે મોહન, એમાં પહેલા મોહન એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા મોહન એટલે ગાંધીજી, તો એમની અંદર પોરબંદર જિલ્લાની ઐતિહાસિક સાંસ્કૃતિક યાત્રા જેમાં રૂકમણી વિવાહ, જાંબુવતી ગુફા, શ્રી કૃષ્ણ સુદામાનો પ્રસંગ, ઘુમલી, સ્વામી વિવેકાનંદની પોરબંદર યાત્રા, એટલે પોરબંદર જિલ્લાને કન્ટેક્સને ધ્યાનમાં રાખી અને જેટલી પણ મહાન હસ્તીઓએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી અથવા ત્યાં જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે એ દરેકે દરેક બાબતોને આ પુસ્તકની અંદર વણી લેવામાં આવી છે. તો શરૂઆત કરી છે ભગવાન શ્રી કૃષ્ણથી અને અંત કરેલો છે ગાંધીજી સુધી. એ પછી આગળ વધીએ આપણે તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે સરકાર દ્વારા એક મહત્ત્વની બેઠકનું આયોજન થયું જે 2022થી લાગુ થવા જઈ રહી છે. તો શિક્ષણ નીતિ વિશે જે માહિતી છે એ તમારે તૈયાર કરી લેવી મિત્રો, એમાંથી આવનારી પરીક્ષા માટે મહત્ત્વના પ્રશ્નો બની રહે છે. એ પછી સબરીધામ ખાતે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી કે રામ જન્મભૂમિ અયોધ્યા એની યાત્રા કરનારા જે લોકો છે, ખાસ કરીને આદિવાસીઓ બરાબર, તો એવા લોકોને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આર્થિક સહાય જે છે એ કોને ચૂકવવામાં આવશે? તો ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા સબરીના વંશજ એવા આદિવાસી સમાજના તમામ પ્રજાજન, એટલે તમામે તમામ આદિવાસી પ્રજા જે છે, જો એ અયોધ્યાની મુલાકાતે જવા માગતા હોય, યાત્રા માટે જવા માગતા હોય, તો તેમને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે એવી જાહેરાત સબરીધામ ખાતેથી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી છે. આ ઉપરાંત કૈલાસ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા, શ્રવણ તીર્થ યાત્રા એના જેવી યોજનાઓ પણ અમલમાં છે. ત્યારબાદ દંડકારણ્ય, કે હાલ આપણો જે ડાંગ જિલ્લો છે તેને દંડકારણ્ય તરીકે પણ ભૂતકાળમાં ઓળખાતો, તો ત્યાં વિજયાદશમીની ઉજવણી હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થસ્થાનો ઉપર દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. એટલે ચાલુ વર્ષે આ જાહેરાત કરવામાં આવી છે કે ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલા ગુજરાતના જેટલા પણ સ્થાનો છે એ સ્થાનો પર દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. અને આ દશેરા મહોત્સવનું આયોજન ક્યારે થશે? તો વિજયાદશમીના દિવસે થશે. એ પછી રાજ્યકક્ષાનો જે દશેરા મહોત્સવ છે તાજેતરનો, એ સબરીધામ ખાતે આયોજિત કરવામાં આવેલો અને અહીં સોનગઢ જિલ્લાનું ઢોલ નૃત્ય,
છોટાઉદેપુરનું દીવા નૃત્ય, સાગબારાનું હોલી નૃત્ય અને ડાંગનું ડાંગી નૃત્ય. મિત્રો, આ જે નૃત્યો છે એ જીપીએસસી 1-2 જેવી પરીક્ષાની અંદર જોડકાઓ સ્વરૂપે આપણને પૂછી નાખતા હોય છે, તો ખાસ એના ઉપર ધ્યાન આપવું. તાપી જિલ્લાનું ઢોલ નૃત્ય, છોટાઉદેપુરનું દીવા નૃત્ય, નર્મદાનું એટલે કે સાગબારાનું હોલી નૃત્ય અને ડાંગનું ડાંગી નૃત્ય, રાઈટ. એ પછી આપણે આગળ વધીએ તો વિકાસના જે કાર્યો છે એની ચર્ચા અહીં કરવામાં આવેલી છે, પરંતુ એ પરીક્ષાની દ્રષ્ટિએ એટલા મહત્ત્વના નથી. એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ગુજરાત સરકારે મોરબી જિલ્લામાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ આવાસ એટલે કે મસીહા યોજના જે છે એનો સમાવેશ કરેલો છે. તો મસીહાનું ફૂલ ફોર્મ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રમ ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ આવાસ, અને એ કોના દ્વારા ચાલતી યોજના છે, તો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની આ યોજના છે. આગળ વધીએ આપણે તો વિકાસના કાર્યોની જે ફરીથી અહીં લેખન કાર્ય થયેલું છે એ પછી વુમન એમ્પાવરમેન્ટની એક ચર્ચા છે. ત્યારબાદ જે સેવા સેતુ કાર્યક્રમ છે એના જેવો જ રોજગાર સેતુ પ્રોજેક્ટ પણ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો છે, અને આ વિભાગ દ્વારા રાજ્યભરની અંદર અથવા દેશભરની અંદર જે રોજગાર વિહીન અને ભણેલા ગણેલા લોકો છે એમના માટે નોકરી જે છે એ શોધી આપવામાં આવે છે. અને આ કાર્યક્રમ દ્વારા ગુજરાત રાજ્યએ ટોટલ 81,615 જેટલા યુવાનોને એનો લાભ પહોંચાડ્યો છે. આના કારણે ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહેલું છે. ખાસ કરીને આઈટીઆઈના જે પેપરો હોય છે કે જે જોબ વેકેન્સી આવતી હોય છે તો તેની અંદર આવા પ્રશ્ન મહત્ત્વના બની રહેતા હોય છે. ત્યારબાદ ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર ડિપાર્ટમેન્ટ એના દ્વારા 14,000 આઈટીઆઈ એમાંથી શ્રેષ્ઠ કામગીરી અંગે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કૌશલાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો દેશભરમાં કેટલી આઈટીઆઈ છે? 14,000 જેટલી છે. કોના હસ્તક ચાલે છે આઈટીઆઈ? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડિપાર્ટમેન્ટ. અને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કૌશલાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. એ પછી મહત્ત્વની બાબત જોઈએ તો ભારત સરકાર દ્વારા આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એના દ્વારા જે આંકડાઓ પ્રસિદ્ધ થયા એમાં જુલાઈ 2019થી જૂન 2020ના સમયગાળામાં જે સર્વે હાથ ધરાયો તો ભારતનો બેરોજગારી દર ટોટલ 4.8% પ્રાપ્ત થયો, જેમાં ગુજરાતનો બેરોજગારી દર માત્ર 2% છે, જે તમામ રાજ્ય કરતાં નીચો છે. એટલે બેરોજગારીમાં ગુજરાત રાજ્ય જે છે એ સૌથી ઓછી બેરોજગારી ધરાવે છે, માત્ર ને માત્ર 2% જેટલી જ બેરોજગારી ધરાવે છે. એ પછી સરદાર સરોવર યોજના વિશે લેખ આપેલો છે, જેમાં નર્મદા યોજના અંતર્ગત કુલ 1450 મેગાવોટની ક્ષમતાવાળા 2 વિદ્યુત મથક અત્યારે કાર્યરત છે. તો આ તમારે જે નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત જોબ વેકેન્સી આવતી હોય છે તો એના માટે મહત્ત્વનું બની રહે છે. ત્યારબાદ સુજલામ સુફલામ જળ અભિયાન એ ગુજરાત રાજ્યની અંદર ચાલતી યોજના છે. પંચમહાલ જિલ્લામાં મહી નદી પર કડાણા બંધ આવેલો છે, આ બાબત એક ધ્યાન રાખવી. આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે મિત્રો, જે સીધે સીધા પૂછાઈ જતા હોય છે. હવે નલ સે જલ યોજના દ્વારા બોટાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર જિલ્લો ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં 100% ઘર એને નળથી શુદ્ધ પાણી આપવામાં આવે છે. એ ઉપરાંત નીતિ આયોગ તરફથી ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ એ અંતર્ગત 2015-16, 16-17 અને 17-18 ત્રણ વર્ષ માટે ગુજરાતે કન્ટિન્યુ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. તો CWMI કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સ તો એમના દ્વારા 2018માં જળ સંચય અને સિંચાઈ વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારને બીજા ક્રમનો બેસ્ટ સ્ટેટ કેટેગરીનો એવોર્ડ આપવામાં આવેલો છે.
CBIP એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર એના દ્વારા 17, 18, 19 અને 20 કન્ટિન્યુ 4 વર્ષ જે વિભાગની જુદી જુદી યોજનાઓ છે એના માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યની જે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના છે તો તેના માટે 2019માં તથા અન્ય કામગીરી માટે ગુજરાત સરકારને સ્કોચ પ્લેટિનમ એવોર્ડ પણ પ્રાપ્ત કરવામાં આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વધીએ તો બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્થાન કેવું છે એની ચર્ચા અહીં કરવામાં આવેલી છે. તો સર્વપ્રથમ જોઈએ તો ઔદ્યોગિક, વાણિજ્યક અને રહેણાંક ક્ષેત્રે ટોટલ 1444 મેગાવોટ સોલાર રૂફટોપની સિસ્ટમ સ્થાપવામાં આવી છે, જે દેશભરમાં સૌથી વધારે છે. એટલે ગુજરાત એ બાબતે પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ ગુજરાત રાજ્યએ દેશની સૌપ્રથમ સોલાર પાવર પોલિસીની પણ જાહેરાત કરેલી, એવી જ રીતે ગુજરાત 1993માં દેશની પ્રથમ વિન્ડ પાવર પોલિસી પણ જાહેરાત કરનારું પ્રથમ રાજ્ય છે. સોલાર પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા 5947 મેગાવોટ છે, જ્યારે વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા 8860 મેગાવોટ છે. તો સોલાર પાવર પ્રોજેક્ટના ગુજરાત દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે, જ્યારે વિન્ડ પાવરમાં ગુજરાત દેશમાં બીજું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત 2011માં પાટણ જિલ્લાના ચારણકા ગામે 850 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત છે, જે સોલાર પ્લાન્ટ છે. અને કેનાલ ટોપ યોજના પણ ગુજરાતમાં કાર્યરત છે. અહીં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે પાણીની કેનાલ ઉપર વિશાળ માત્રામાં આ રીતે સોલાર પેનલો લગાવી દેવામાં આવે છે, જેથી જગ્યાની પણ બચત થાય અને પાણીનું બાષ્પીભવન થતું અટકાવી શકાય. એ ઉપરાંત 30 ગીગાવોટની ક્ષમતાવાળો હાઇબ્રિડ, જેમાં સોલાર અને વિન્ડ બંને એક સાથે ઉત્પન્ન કરવામાં આવે એવો કચ્છના ખાવડા ખાતે આ રિન્યુએબલ એનર્જી પાર્કનું આયોજન પણ કરવામાં આવેલું છે. ત્યારબાદ પરિવહનની બાબતો કેટલીક આપી છે, જેમાં સારથી સોફ્ટવેર અને વાહન સોફ્ટવેર એના દ્વારા વાહનને સાથે સંકળાયેલી સેવાઓ આપવામાં આવે છે. તો એક બાબત તમારે ધ્યાન આપવાની છે, એમ પરિવહન અને ડિજિલોકર જેવી એપ્લિકેશનો ઉપર તમને તમારી RC બુક, ત્યારબાદ આધાર કાર્ડ વગેરે જેવા ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે એ ત્યાં આપી દેવામાં આવે છે. તે પછી રાજ્ય કક્ષાએ રોડ સેફ્ટી ક્ષેત્રે ASRTU એટલે કે એસોસિએશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અંડર ટેકિંગ, એમના દ્વારા સૌથી ઓછો અકસ્માત દર હાંસિલ કરવા માટે કેન્દ્ર સરકારનું સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એના તરફથી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફ્ટી એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા 2019-20 અને 20-21 માટે January 21માં પ્રાપ્ત કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો ડેરીમાં જે મિલ્ક પ્લાન્ટ હોય છે એમની ચર્ચા કરેલી છે. એ પછી ખેડા જિલ્લો, જેનો આપણે અલગથી વિડીયો બનાવીશું મિત્રો, અને ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર પ્રાપ્ત થઈ જશે. તો આવી જિલ્લા પ્રોફાઇલ જેટલી પણ પાક્ષિકની અંદર આપવામાં આવી છે એ દરેકે દરેકનો આપણે અલગથી વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરીશું, જેથી પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્ત્વની ચર્ચા છે જિલ્લાઓની એ આપણે તેમાં છૂટથી કરી શકીએ. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જે તાજેતરમાં ભારે વરસાદ થયો તો એ વરસાદના કારણે જે નુકસાન થયું છે એના માટે સહાય જાહેર કરવામાં આવી છે, કે જ્યાં 33% કે તેથી વધારે નુકસાની હોય એવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં 13,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. એટલે પ્રતિ હેક્ટર 13,000 એટલે 2 હેક્ટરના 26,000, જેમાં SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના ધોરણો મુજબ બિન પિયત પાક તરીકે 2 હેક્ટરની મર્યાદામાં 6800 રૂપિયા અને બાકીના તફાવતની જે રકમ છે 6200 રૂપિયા એ રાજ્યના બજેટમાંથી આપવામાં આવશે. આમ ટોટલ 13,000 1 હેક્ટર દીઠ અપાશે. એ ઉપરાંત જો જમીન ધારકતાને આધારે SDRFના ધારાધોરણ મુજબ 5,000 કરતાં ઓછી રકમ સહાય ચૂકવવા પાત્ર હોય તો ખાતા દીઠ 5,000 ઓછામાં ઓછા ચૂકવવામાં આવશે. એટલે જો જમીન ઓછી હોય તો એ પ્રમાણે જો રકમ 5,000 કરતાં ઓછી થઈ જતી હોય તો પણ એવા ખેડૂતોને ઓછામાં ઓછી 5,000 રૂપિયાની સહાય તો કરવામાં જ આવશે. એટલે વધારાની જે કંઈ ઘટ પડતી રકમ છે એ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. એ પછી
આગળ વધીએ મિત્રો, તો છેવટના પેજ ઉપર ન્યુમોકોકલ કન્જ્યુગેટ વેક્સિન એનો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ જે છે એ 20 ઓક્ટોબર 2021થી શરૂ થઈ ગયો છે. તો 1.5 વર્ષ સુધીના બાળકોને આ ડોઝ આપવામાં આવશે, જે સંપૂર્ણ ફ્રી છે. પ્રથમ ડોઝ ક્યારે અપાશે? તો બાળકના જન્મના 6 અઠવાડિયા બાદ, બીજો ડોઝ 14 અઠવાડિયા બાદ અને ત્રીજો બૂસ્ટર ડોઝ એ 9 મહિના બાદ આપવામાં આવશે. તો મિત્રો, અહીં આપણે આપણો આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ અને ટૂંક સમયમાં જ આપણી ચેનલ પર જિલ્લા પ્રોફાઇલના વિડીયો પણ અપલોડ થઈ જશે. તો જે પ્રશ્નો તમને વિડીયો દરમિયાન પૂછેલા છે, ખાસ કરીને કમેન્ટ કરીને એના જવાબ જણાવવા વિનંતી.